ભરૂચના શ્રવણ ચોકડી શિલ્પી સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે કહેવાતા જયેશ પટેલ નામના શખ્સ દ્વારા દૈનિક અખબારમાં ફક્ત 5 દિવસમાં કોઈ પણ રૂપિયા 1 લાખથી 2 કરોડ સુધીની લોન મેળવો જેવી મસમોટી જાહેરાત કરી લાખો રૂપિયાની લોન અપાવવાની લોભામણી લાલચમાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ સહિત પંથકમાં સેંકડો લોન વાંચકોને પ્રોસેસિંગ ફીના રૂપિયા 4500 તેમજ લોન રકમના રૂપિયા 1 લાખ દીઠ રૂપિયા 4000 વીમાની રકમ પેટે અલગ અલગ લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લઈ બેંકના ખોટા સેક્શન લેટરો બતાવી 200 થી 300 ઉપરાંત લોકોને લાખો રૂપિયામાં નવડાવી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. જો કે હાલ ગ્રુપ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ ઉપર તાળા વાગી ગયા છે અને તેનો કહેવાતો સંચાલક જયેશ પટેલ પણ રફુચક્કર થઈ ગયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા અલગ અલગ યુવાનો અને લોકો માહિતીના અભાવે ફરિયાદ નોંધાવી શક્યા નથી, પરંતુ સિટી ચેનલ પાસે પ્રસ્તુત જયેશ પટેલ નામના આ ભેજાબાજના એક્સક્લુઝિવ વિડીયો ઉપલબ્ધ થવા પામ્યા છે. પોલીસ તંત્ર આ અંગે સક્રિય બની સુઓમોટો ફરિયાદ દાખલ કરી તપાસ આરંભે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, પરંતુ હવે લોકોએ સતર્ક થવાની જરૂર છે. દર્શક મિત્રોને વિનંતી કે તેઓ ગ્રુપ ફાઇનાન્સ કન્સલ્ટન્ટના નામે લાખોનું ફૂલેકું ફેરવનાર જયેશ પટેલ નામના આ શખ્સને ઓળખે અને લોકોને તેની છેતરપિંડીનો ભોગ બનતા અટકાવે તે જરૂરી છે. હાલ વાગરા ખાતે કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અને ગ્રુપ ફાઇનાન્સની છેતરપિંડીનો ભોગ બનેલા રિઝવાન રાજે પોતાની આપવીતી વર્ણવી હતી. આજથી 1 મહિના પહેલા ગુજરાત સમાચાર પેપરમાં એક જાહેરાત આવેલી કે અમે તમને કોઈ પણ લોન 5 દિવસમાં કરી આપીશું. એના પર મોબાઈલ નંબર લખેલો, અમે મોબાઈલ પર નંબર પર કોન્ટેક્ટ કરતા એ લોકોએ અમને મોબાઈલ પર એડ્રેસ સેન્ડ કરેલું. એ એડ્રેસ પર અમે ત્યાં ગયેલા અને એ લોકોએ ડોક્યુમેન્ટ લીધા અમારી પાસેથી, કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ. એ ડોક્યુમેન્ટ આવ્યા પછી અમારી પાસેથી પ્રોસેસિંગ ફી 6000 બિલ દીધી. ત્યારબાદ અમને કીધું કે તમારી લોન પાસ થશે તો અમે જાણ કરીશું. ત્યાર પછી 10 દિવસ પછી અમારો ફોન આવેલો કે ભાઈ તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આવી જાઓ, 1,04,000 રૂપિયા વીમો ભરવાનો રહેશે. એ પ્રમાણે અમે 5 લાખની લોન પાસ થઈ, એના પર 20,000 રૂપિયા વીમો લઈને ગયેલા. એ ભાઈ અમારી પાસેથી બુધવારે 20,000 વીમો લીધો અને કીધું કે તમે સોમવારે 21 તારીખે આવી જાઓ, તમને ચેક મળી જશે. અમે જ્યારે સોમવારે 21 તારીખે એમની ઓફિસ, ગ્રુપ ફાઇનાન્સ કેની ઓફિસ છે, ત્યાં ગયા તો ત્યાં ઓફિસના તારા હતા. અમે લોકોએ 1 વાગ્યા સુધી વાર જોઈ, પણ એ ભાઈ ઓફિસ પર આવ્યા નહીં કે એમનો મોબાઈલ નંબર બી અત્યારે બંધ છે.